नमस्कार मित्रों, स्टडी विद भूमि यूट्यूब चैनल में आप सर्वे नु हार्दिक स्वागत करूं छु। जीके कैप्सूल नंबर 1। हवे आवनारी परीक्षाओं में जे जीके ना टॉपिक पूछाय छे ए तमने हवे कैप्सूल स्वरूपे आपीश के आ जे टॉपिक छे कोई दिवस बदलाता नथी खास अने परीक्षा में वारंवार आवता होय छे, पण घणा टाइम थी परीक्षा आववाना न लीधे भूलाई गया होय छे। તેથી ફાસ્ટ રિવિઝનના સ્વરૂપે હવે તમને જે કેપ્સ્યુલો આપું એ તમે બરાબર તૈયાર કરી નાખશો તો આવનારી પરીક્ષામાં તમે અવશ્ય સિલેક્ટ થઈ જશો। ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ પરીક્ષાઓ જેવી કે ક્લાર્ક, સિનિયર ક્લાર્ક હોય કે પછી સચિવાલય ક્લાર્ક હોય, દરેક પરીક્ષામાં જે પૂછાય છે એ ટોપિક આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો। તો હવે જોઈએ આપણે જીકે કેપ્સ્યુલ નંબર 1, ગુજરાતના જિલ્લાઓના રચનાઓનો ઇતિહાસ। તો હવે આ ટોપિકમાં કેવા પ્રશ્નો ભવિષ્યમાં પૂછાશે, ભૂતકાળમાં પૂછાઈ ગયા છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો હવે જોઈએ, સૌ પ્રથમ 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા અને વર્તમાનમાં 33 જિલ્લાઓ છે। તો આ એકદમ બેઝિક કોન્સેપ્ટ છે, સમજજો। ગુજરાતનો સ્થાપના દિવસ કયો એવું પૂછાય તો 1 મે 1960। તો આ સ્થાપના દિવસે ગુજરાતના કેટલા જિલ્લા હતા તો 17 આવશે, 17। અને હાલમાં એટલે કે તાજેતરમાં કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં છે તો 33, એટલે કે 33 જિલ્લાઓ આવશે। તો આ એક બેઝિક કોન્સેપ્ટમાંથી 3 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને હવે પૂછાઈ દી શકે, એટલે કે 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા અને અત્યારે 33 છે। 1964 ની સાલ, અને એ સાલમાં મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા, એટલે કે બળવંતરાય મહેતાના સમયગાળામાં એટલે કે ઈસવીસન 1964માં ગાંધીનગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો। અને આ ગાંધીનગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો? અમદાવાદ અને મહેસાણામાંથી। તો પ્રશ્ન ઘણા બધા થઈ શકે કે ગાંધીનગર જિલ્લો કઈ સાલમાં બન્યો? 1964માં। ગાંધીનગર જિલ્લો કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવ્યો? બળવંતરાય મહેતાના સમયમાં। ગાંધીનગર જિલ્લો કયા જિલ્લામાંથી બન્યો છે? તો અમદાવાદ અને મહેસાણામાંથી ગાંધીનગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે। તો ખાસ આ વસ્તુ તમે યાદ રાખજો। હવે આવ્યું ઈસવીસન 1966, હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને સુરત જિલ્લામાંથી અમુક ભાગ અલગ પાડીને વલસાડ જિલ્લો બનાવ્યો। તો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળામાં ઈસવીસન 1966માં સુરતમાંથી વલસાડ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો। તો પ્રશ્ન પૂછાય કે વલસાડ જિલ્લો કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1966। વલસાડ જિલ્લો જ્યારે બન્યો ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ। વલસાડ જિલ્લો કયા જિલ્લામાંથી બન્યો? તો જવાબમાં આવશે સુરતમાંથી વલસાડ। પહેલા પહેલા અક્ષર યાદ રાખો, સુવ એટલે હિતેન્દ્રભાઈ, 1966 સુવ એટલે સુરતમાંથી વલસાડ। હવે આ ખાસ યાદ રાખવાનું છે, આપણા બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલા સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે, એ ક્યારે મુખ્યમંત્રી હતા ત્યારની વાત છે, 2 ઓક્ટોબર 1997માં 5 નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા। તો એક શોર્ટકટ યાદ રાખવાની છે, 5 કયા નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા? શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કયા 5 જિલ્લા અસ્તિત્વમાં આવ્યા? તો આપોન દાન, એવું જો બ્રેકેટમાં લખેલું છે, શોર્ટકટ છે, આ એટલે આણંદ, ઓ એટલે પોરબંદર, ન એટલે નર્મદા, દા એટલે દાહોદ અને ન એટલે નવસારી। આપોન દાન એટલે કયા કયા જિલ્લા આવ્યા શંકરસિંહ વાઘેલાના સમયગાળા દરમિયાન? 2 ઓક્ટોબર 1997માં આણંદ, પોરબંદર, નર્મદા,
દાહોદ અને નવસારી જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. તો ઘણી વાર પરીક્ષામાં એમ પણ પૂછાય કે 2 ઓક્ટોબર 1997માં શંકરસિંહ વાઘેલાના સમયગાળા દરમિયાન નીચેનામાંથી કયો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો નથી. તો આ સિવાયના કોઈ હોય તો એ જવાબ આવશે. એટલે કયો જિલ્લો અસ્તિત્વમાં આવ્યા હતા? આણંદ, પોરબંદર, નર્મદા, દાહોદ અને નવસારી. હવે એમ થાય તો આણંદ જિલ્લો કયા જિલ્લામાંથી બન્યો? તો ખેડામાંથી આણંદ બન્યો. પોરબંદર શેમાંથી બન્યો? તો જૂનાગઢમાંથી પોરબંદર બન્યો. નર્મદા જિલ્લો શેમાંથી બન્યો? ભરૂચમાંથી નર્મદા બન્યો. દાહોદ શેમાંથી બન્યો? તો પંચમહાલ જિલ્લામાંથી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એટલે પહેલા જે 5 જતા એ જૂના જિલ્લા છે. તો એની શોર્ટકટ રાખવી હોય તો ખેજુભા પાવ, એટલે આપણે નથી આપણે દોરી પાતા, તો આની અંદર એવી રીતે કહી શકાય ખેજુભા પાવ. એટલે ખે એટલે ખેડા, જુ એટલે જૂનાગઢ, ભ ઉપરથી ભરૂચ, પ એટલે પંચમહાલ, વ એટલે વલસાડ. તો આ બંને શોર્ટકટ તમે યાદ રાખી શકો છો કે જેથી કરીને તમને ટીકથી તમે જવાબ સચોટ આપી શકો. એટલે કે આપણ દાન, તો આ એટલે આણંદ, ઓ એટલે પોરબંદર, ન એટલે નર્મદા, દા એટલે દાહોદ અને ન એટલે નવસારી. આ લખી લખીને તૈયાર કરશો, એક વાર તો કોઈ દિવસ નહીં ભૂલો. ખેજુભા પાવને ખે એટલે ખેડા, જુ એટલે જૂનાગઢ, વ એટલે ભરૂચ, પ એટલે પંચમહાલ અને વ એટલે વલસાડ. આપણે સૌરાષ્ટ્રમાં છે ને પાછળ ભા લગાવીએ એટલે ખેજુભા પાવને એવું કહીએ, બરોબર. એટલે ખેડામાંથી આણંદ બન્યો, જૂનાગઢમાંથી પોરબંદર બન્યો, ભરૂચમાંથી નર્મદા બન્યો, પંચમહાલમાંથી દાહોદ બન્યો અને વલસાડમાંથી નવસારી જિલ્લો બન્યો. કોના સમયગાળા દરમિયાન? શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એમના સમયગાળા દરમિયાન. કઈ તારીખ યાદ રાખવાની? અથવા સાલ 1997 2 ઓક્ટોબર. એના પછી 2000 સાલમાં મુખ્યમંત્રી આપણા કેશુભાઈ પટેલ. તો આ એક શોર્ટકટ યાદ રાખજો કે એમના સમયગાળામાં કયો જિલ્લો આપણો પાટણ બન્યો, શેમાંથી બન્યો? બનાસકાંઠા અને મહેસાણામાંથી. કેશુભાઈ બામ લગાવવા ક્યાં જતા? પાટણ. એવું કઈક યાદ રાખો તો યાદ રહી જાય. બામ એટલે શું? બ એટલે બનાસકાંઠા, મ એટલે મહેસાણા. બનાસકાંઠા અને મહેસાણામાંથી કયો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો? પાટણ. કઈ સાલમાં આવ્યો? 2000 સાલમાં. પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. કોના સમયગાળા દરમિયાન? કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન? તો કેશુભાઈ પટેલના સમયગાળા દરમિયાન. એટલે કે ઈસવીસન 2000માં બનાસકાંઠા અને મહેસાણા માટે પાટણ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. તો આ ખાસ તમે નોંધી લેજો. શોર્ટકટ શું છે કે યાદ રાખવા માટે આપણે ખાલી બનાવી છે, પણ શોર્ટકટ પણ તમે યાદ રાખશો તો જેથી કરીને તમારે ભૂલ પડશે નહીં. આ પ્રશ્ન પણ ઘણી વાર ભૂતકાળમાં પૂછાઈ ગયો છે અને હવે એની પરીક્ષાઓમાં રિપીટ પણ થશે એવું મને લાગે છે. કારણ કે 1.5 વર્ષથી જે કોરોના ચાલી રહ્યો છે એટલે લોકો કેવું છે, મહેનત કરવાનું છોડી દીધેલું છે, જેથી કરીને પહેલા વાંચેલું હશે ને એ પણ હવે ભૂલી ગયા હશે. એટલે આવી કેપ્સ્યુલો તમે તૈયાર કરો તો તમને અવશ્ય જલ્દીથી બધું આવડી જશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરજો. તો તમારે જો PDF જોઈતી હશે તો પણ તમારા માટે એવી વ્યવસ્થા કરીશું. જો તમારી ડિમાન્ડ હશે તો અમે તમને PDF શેર કરીશું. હવે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી ગુજરાતના હતા 2 ઓક્ટોબર 2007માં, એ વખતે સુરતમાંથી તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એટલે નરેન્દ્રભાઈ 2007માં સુતા. સુ એટલે સુરત, સુરતમાંથી તાપી, તા એટલે તાપી. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2 ઓક્ટોબર 2007ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ખાસ તમે ધ્યાન રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. નરેન્દ્રભાઈ મોદી બીજી ટર્મમાં આવી ગયા ફરી મુખ્યમંત્રીમાં ત્યારે 15 ઓગસ્ટ 2013, આ તારીખ યાદ રાખજો મિત્રો. આ તારીખના દિવસે નરેન્દ્ર મોદી સાહેબે નવા 7 જિલ્લા બનાવ્યા. ખાસ યાદ રાખજો કયા કયા જિલ્લા બનાવ્યા, કેટલા જિલ્લા બનાયા, તો એવો પણ જો પ્રશ્ન પૂછાય તો 7 જિલ્લા કયા કયા? બોટાદ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને છોટા ઉદયપુર. હવે જો
અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ બન્યું, એટલે કે આપણે કહી શકીએ અમદાવાદ નો અલો અને ભાવનગર ના ભાવ લો તો અભાવમાંથી બોટાદ, એટલે કે અમદાવાદ અને ભાવનગર માંથી થોડો થોડો ભાગ લઈ નરેન્દ્ર મોદી સાહેબે 15 ઓગસ્ટ 2003 ના રોજ બોટાદ જિલ્લો બનાવ્યો. એવી જ રીતે સુરા જા, ક્યાં જશે સુરો? મોરબીમાં, એટલે કે સુરેન્દ્રનગર, રા એટલે રાજકોટ અને જા એટલે જામનગર, આ ત્રણેય જિલ્લાનો થોડો થોડો ભાગ લઈ અને મોરબી જિલ્લો બન્યો. સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર માંથી મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એટલે મોરબી જિલ્લો કેટલા ત્રણ જિલ્લામાંથી બનેલો છે? કેટલા જિલ્લા? ત્રણ. કયા કયા? સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર. પછી છે જૂનામાંથી ગીર, એટલે કે જૂનાગઢ માંથી કયો બન્યો? ગીર સોમનાથ જિલ્લો. જામ તો દેવભૂમિનું, જો ભાઈ, એટલે કે જામનગર માંથી દેવભૂમિ દ્વારકા બન્યો. જામનગર માંથી કયો જિલ્લો બન્યો? દેવભૂમિ દ્વારકા. સાબરકાંઠા માંથી કયો બન્યો? બધાને ખબર જ હોય અરવલ્લી બન્યો, બીજો ના હોય. સાબરકાંઠા માંથી કયો બન્યો છે? અરવલ્લી. અને આ શોર્ટકટ ખાસ યાદ રાખજો, પંખે મેસે મહીસાગર બના, પ એટલે પંચમહાલ, ખે એટલે ખેડા. પંચમહાલ અને ખેડા માંથી કયો જિલ્લો બન્યો? મહીસાગર. કઈ સાલમાં બન્યો? 2013 માં. એ સમયે મુખ્યમંત્રી કોણ હતા? નરેન્દ્ર મોદી. વડોદરા માંથી છોટા ઉદયપુર, આપણે કહી શકાય વર તો છોટા ઉદયપુર નો, એટલે કે વડોદરા માંથી છોટા ઉદયપુર. એટલે ખાસ યાદ રાખજો, અભાવ માંથી બોટાદ એટલે શું? અમદાવાદ અને ભાવનગર માંથી બોટાદ જિલ્લો બન્યો. સુરાજા મોરબી એટલે શું? સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર માંથી મોરબી બન્યો. જૂનામાંથી ગીર, એટલે કે જૂનાગઢ માંથી ગીર સોમનાથ બન્યો. જામ તો દેવભૂમિનો છે, એટલે કે જામનગર માંથી દેવભૂમિ દ્વારકા બન્યો. સાબરકાંઠા માંથી અરવલ્લી બન્યો. પંખે વેસે મહીસાગર, એટલે કે પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી મહીસાગર જિલ્લો બન્યો. અને વર તો છોટા ઉદયપુર નો, વ એટલે વડોદરા માંથી છોટા ઉદયપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. તો 15 ઓગસ્ટ 2013 માં નવા 7 જિલ્લા બન્યા. તે સમયે મુખ્યમંત્રી કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી. બોટાદ જિલ્લો કયા જિલ્લામાંથી બનેલ છે? અભાવ, એટલે અમદાવાદ અને ભાવનગર માંથી. મોરબી જિલ્લો કયા કયા જિલ્લામાંથી બનેલ છે? સુરાજા મોરબી, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર. ગીર સોમનાથ જિલ્લો કયા જિલ્લામાંથી બનેલો છે? જૂનામાંથી ગીર બન્યો છે ભાઈ, જૂનાગઢ માંથી ગીર સોમનાથ. દેવભૂમિ દ્વારકા જિલ્લો કયા જિલ્લામાંથી બનેલો છે? તો એટલે આપણે યાદ રાખો, જામ તો દેવભૂમિ દ્વારકા નું છે, એટલે કે જામનગર માંથી દેવભૂમિ દ્વારકા. મહીસાગર જિલ્લો કયા જિલ્લામાંથી બન્યો છે? પંખે વેસે મહીસાગર. પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર બન્યો છે. અને છોટા ઉદયપુર જિલ્લો, કે જે બહુ જ પછાત એરિયા છે, ત્યાં તમને પ્રાઇમરી ફેસિલિટી પણ નથી મળતી હોતી, ઘણી વાર કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો દૂર દૂર સુધી જવું પડે છે, એવો આ જિલ્લો વડોદરામાંથી અસ્તિત્વમાં આવ્યો છે. એના પછીનો વારંવાર પ્રશ્ન પૂછાય છે, આંતરરાજ્ય સરહદ ધરાવતા કેટલા જિલ્લાઓ છે? તો મિત્રો યાદ રાખજો, 12 જિલ્લાઓ. કયા કયા? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લો. હવે પ્રશ્ન પૂછાય, એવું કયું રાજ્ય છે કે જે ગુજરાતના 2 જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો એ આવશે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ એ કયા 2 જિલ્લાઓ સાથે સરહદ બનાવે છે? દાહોદ અને છોટા ઉદયપુર. હવે દાહોદ જિલ્લો કયા કયા રાજ્ય સાથે સરહદ ને ટચ કરે છે? તો દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ ટચ કરે છે. છોટા ઉદયપુર જિલ્લો કયા રાજ્યો સાથે ટચ કરે છે એની સરહદ? તો યાદ રાખજો, છોટા ઉદયપુર ની સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે ટચ થાય છે. તો આ ખાસ યાદ રાખજો, દાહોદ અને છોટા ઉદયપુર એ બંને એવા જિલ્લા છે કે 2-2 રાજ્યો સાથે એની સરહદ ટચ થાય છે. પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, તો યાદ રાખો કે આ દાહોદ છે, એટલે આપણે એમ રાખવાનું, દાહોદ એટલે શું સમજવાનું? રામ રાજ્ય. રામ એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. રામમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ. તો કયો જિલ્લો આવે? દાહોદ જિલ્લો. અને
છોટા ઉદયપુર જે છે તો છોટામાં શું હોય મમ એટલે કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર, તો આ બે જે જિલ્લાઓ અને બે રાજ્યો આના પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે પૂછાશે. આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે આ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરશો તો મને વધારે ગમશે, જેથી કરીને આવી તમને જીકેની વધુ ને વધુ કેપ્સ્યુલો તમારા સાથે હું પહોંચાડતો રહું. જો મારી આ સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેશો, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેશો જેથી કરીને નવા નવા વિડીયો તરત જ તમારા સુધી પહોંચતા રહે. થેન્ક યુ વેરી મચ.